जो मांग पूरी करवामां नहीं आवे तो ये तो सिर्फ ट्रेलर था, फिल्म तो अभी बाकी है, तेवा सूर मालधारी समाज द्वारा उठी रहा छे। गईकाल 21 सप्टेम्बर ना रोज दूध नो व्यवसाय बंद पाड़ी अने विरोध दर्शाव्यो हतो, त्यारे आज रोज पोरबंदर मालधारी समाज द्वारा दूध माथी घी द्वारा लाडवा बनावे अने आज रोज मूंगा पशुओने वितरण करवामां आव्यु हतु। आ साथे मालधारी समाज द्वारा सरकार ने खुली चेतवणी आपवामां आवी छे, सरकार तेमने न्याय करे अने तेमना हक अने तेमने मळवा पात्र तमाम बाबतोमां योग्य निर्णय नहीं थाय तो आगामी समय में उग्र विरोधना सुर उठशे तेवुं पण जणाववामां आव्युं छे। આજના રોજ જે અમારો કાર્યક્રમ ચાલે છે ગુજરાતની અંદર માલધારી આંદોલન, એમાં કાલે અમે દૂધ બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, એમાં અત્યારે દૂધ વધ્યું અને એ દૂધનું ઘી બનાવી અને આજે 5 થી 5.25 મણના લાડુ બનાવી અને મૂંગા પશુને ખવડાવી અને આજે અમે આ વિરોધનું અહીંયાથી ગાંધીગીરી કરી અને સમાજને અને સરકારને જગાડવા માગીએ કે છે કે અમારા હજી 11 મુદ્દામાંથી એક જ મુદ્દો અમારો મંજૂર થયો છે, હજી ઘણા બધા મુદ્દા અમારા બાકી છે, જે ગૌચરના હોય, ગીર બળા આલેટના હોય અને ઘણી બધી વિવિધ માગણીઓ માલધારીઓની છે, તો સરકારશ્રીને ભાન અપાવવા માટે કે સરકાર હવે જો રબારી સમાજનો એક આ ટેલર તમે જોઈ લીધું છે, આગામી સમયમાં અમારે કોઈ ઘોર પ્રયત્ન ન કરવા પડે અને કોઈના જીવન ઉપર અસ્તવ્યસ્ત ન થઈ જાય એ માટે પ્રયત્ન ન કરવા પડે, તો સરકારશ્રી અમારો અવાજ સાંભળે અને અમને ન્યાય આપે યોગ્ય। અમે માત્ર ને માત્ર માલધારી સમાજ એક જ, હજી તો ટેલર બતાવ્યું છે, તમે જોઈ લીધું છે કાલે બધું, પણ હવે આગામી સમયમાં જો ગુરુગાદીએથી કંઈ પણ આદેશ આવ્યો તો ભયંકર આદેશ આવશે અને સરકાર એની નોંધ લે। માલધારી સમાજ દ્વારા સરકારને જણાવવામાં આવ્યું છે કે આ વિરોધમાં તો બસ ટ્રેલર જ બતાવવામાં આવ્યું છે, પરંતુ જો માલધારી સમાજના હિતમાં નિર્ણય નહીં આવે તો સરકાર આખું ફિલ્મ જોવા તૈયાર થઈ જાય તેવું જણાવી અને આક્રોશ ઠાલવ્યો હતો। માલધારી સમાજ સતત તેઓની માંગને પૂરી કરવા માટે ખડી પગે ઊભો છે અને સતત તેમના ન્યાય માટે સહ એકતા અડીખમ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર માલધારી સમાજના ટ્રેલરને જોઈને નિર્ણય લેશે કે પછી ફિલ્મ જોવાની રાહ જોઈ રહી છે તેવા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। ત્યારે હવે ટ્રેલર જોઈ અને સરકાર નિર્ણય લેશે કે પછી માલધારી સમાજ સરકારને જગાડવા ટ્રેલર પછીની ફિલ્મ રેડી કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।